विद्यार्थी भाई बहनों, गुड मॉर्निंग। यूनिट टू अंग्रेजी में धोरण छ में आपणे शीखी रह्या छे। यूनिट टू नाम छे तू हो छो। एक्टिविटी वन जोई, टू जोई। हवे एक्टिविटी टू नु बी आपणे जाणवा छे। हवे एक्टिविटी टू में मैं तमने पहला अने पछी अथवा पहला अने हमणा एना विषेना केटलाक वाक्यो हता, एमां दिवाळी नु सेलिब्रेशन हतुं अने नाताल। हवे दिवाळी नु सेलिब्रेशन नाताल पहेला एटले ए वाक्य हता, ए वाक्य आपणे फकरामां भेगा हता, ए वाक्य आपणे छूटा पाड्या। बराबर एवी ज रीते आ बी छे। बीमां शुं छे के एमां पण ए ज रीते आपणने केटलाक वाक्यो आप्या छे, ए वाक्यो आपणे छूटा पाड्या छे। શું કે છે? અહીં બે ફકરાના વાક્યો ભેગા થઈ ગયા છે, તે વાક્યો સાંભળો અને વાંચો અને વર્ગ સમક્ષ રજૂ કરો, જૂથ કાર્ય કરી ફકરા જુદા પાડો। બે ફકરા છે, એ બે ફકરાના વાક્યો, બે વાક્ય છે, બે વસ્તુના એ જુદા પાડવાના છે। એમાં છે ઇંગ્લિશ ડે છે અને વર્લ્ડ પર્યાવરણ દિવસ વિશેના વાક્યો છે। હવે બંનેનું સેલિબ્રેશન છે, એ સેલિબ્રેશનના વાક્યો એક જ ફકરાનો છે, એ ફકરામાં આપણે વાક્ય છે એ છૂટા કરવાના છે। હવે ફકરો જે આપ્યો છે એની નીચે બે બાજુ આપણને બંને ફકરા છૂટા પાડવા માટે અલગ અલગ વાક્યો લખવા વિશે આપેલું છે, તો આમાંથી જે ફકરા છે એ જુદા આપણે પાડીશું। બરાબર, ધ ઇંગ્લિશ એમાં વાંચીશું તમને એટલે ખ્યાલ આવશે। વી સેલિબ્રેટ ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ઓન લાસ્ટ 5 અથવા 5th જૂન। વી આર સેલિબ્રેટિંગ ઇંગ્લિશ ડે ટુ ડે। હવે આજે ઇંગ્લિશ ડે છે, બરાબર, અને લાસ્ટ જૂન 15 એ શું આવે છે? એન્વાયરમેન્ટ ડે, એટલે અત્યારે અને જૂનમાં આવે છે, એટલે એના વિશે આપણે બે વાક્ય છે જુદા પાડવાના। પહેલું છે ધ ઇંગ્લિશ ડે, પહેલા ધ ઇંગ્લિશ ડે, અને ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે। એન્વાયરમેન્ટ ડે આ બે વસ્તુ આપણને બંને આપણે છૂટા પાડવાના વાક્યો લખવાના છે। એમાં પહેલું વાક્ય આવશે ઇંગ્લિશ નું, જુઓ, વી આર સેલિબ્રેટિંગ
એસેન્સી મેમ્બર્સ. છેલ્લું વાક્ય છે ધ સ્ટુડન્ટ ઓફ ફર્સ્ટ સ્ટાન્ડર્ડ સ્ટોરીનું નામ છે આઈ છે There was an elephant. People called him Motu. He had a friend. He was a rat. His name was Chotu. Both Chotu and Motu love swimming. Away. એક હાથી હતો. લોકો એને મોટુ કહેતા. એલિફન્ટ એનું નામ શું હતું તો કે મોટું પીપલ લોકો શું કહેતા પીપલ કોલ હી મોટું પીપલ લોકો તેને મોટું કહેતા હી હેડ અ ફ્રેન્ડ તેને એક મિત્ર આખીને મિત્ર હી વોઝ અ રેટ કયો મિત્ર હતો એનો તો ઉંદર ઉંદરેનો મિત્ર હિઝ નેમ વોઝ છોટુ ઉંદરનું નામ શું હતું તો કે છોટુ બોથ છોટુ એન્ડ મોટુ લવ સ્વિમિંગ બંને છોટુ અને મોટુને સ્વિમિંગ એટલે કે તરવાનું ખૂબ ગમતું સ્વિમિંગ ટુ સ્વિમિંગ One day, Motu walked to the river. એક દિવસ મોટુ નદી તરફ ચાલવા ગયો. He entered the water. તે પાણીમાં દાખલ થયો. He enjoyed swimming for a long time. તેણે લાંબા સમય સુધી તરવાનો આનંદ માણ્યો. Then, Chotu also arrived there. પછી થોડી વારમાં કોણ આવ્યું છોટુ ત્યાં આવી પહોંચ્યો હી લુક એટ મોટુ એન્ડ શાઉટેડ તેણે મોટુને જોયો અને બૂમો પાડવા માંડ્યો મોટુ કમ આઉટ ફોર અ મિનિટ મોટુએ શું કર્યું અરે છોટુએ શું કર્યું મોટુએ તું એક મિનિટ માટે બહાર મોટુ આન્સર મોટુએ જવાબ આપ્યો શું જવાબ આપ્યો ડોન્ટ ડિસ્ટર્બ મી મને ખલેલ ન કર આઈ વિલ નોટ કમ આઉટ બહાર આવીશ નહીં લેટ્સ મી સ્વિમ
વોક ચાલુ રિવર નદી ટુ એન્ટર પ્રવેશી અથવા દાખલ Enjoy. Enjoy. Anand maro. Long time. Lamba samay. Lamba samay sudhi. Lamba samay. Chotu also arrives there. संतोष थयो बराबर मने के हवे शांति गो एंड सी तू जा अने कर के करवानु हवे चालू राखे रहेउ कई दीजो बराबर त्यार पछी आगर शू थयो जुओ मोटू वॉज वेरी एंग्री मोटू खूब गुस्से थयो सेटिस्फाइड ही आस्क्ड मोटू नो गुस्सो आई गयो એને શું કહ્યું એમ કે તું મને તરવાની ના પાડે છે અને તું એમ કે મને એમ કે એવું કે છે કે મને સંતોષ કરતું એંગ્રી ગુસ્સે કહું હી આસ તેણે કહ્યું છોટું રિપ્લાય છોટું એ જવાબ આપ્યો યસ આઈ એમ યુ આર નોટ વેરિંગ માય સ્વિમ સૂટ હા એમ કે મને સંતોષ કરું સાથી કે તે મારું સ્વિમિંગ સૂટ પહેર નથી એનો મને સંતોષ થયો આઈ જસ્ટ ચેક ઇટ હું ખરેખર એ ચેક કરવા આવ્યો ટુ રિપ્લાય જ
જવાબ આપો અને વેર ટુ વોટ પહેરવું સ્વિમ સુટ તરવા માટે પહેરાતો પોશાક તરવા જઈએ ને જે આપણે પહેરીએ છીએ એને સ્વિમ સુટ કહેવામાં આવે છે આઈ જસ્ટ ચેક ઇટ હું ખરેખર અત્યારે છે એ જ ચેક કરવા આવ્યો છું ચેક તપાસ કરવા જાવો તો કે તે મારું સ્વિમિંગ સુટ પહેર્યું છે કે નહીં એ જોવા આવ્યો હવે આ પાંચ નંબર ની શું હતું પાંચ નંબર ની ક્રિસ ઉપર હતું હતું એટલે પૂરું કર્યું હવે પછી ખરા અને ખોટા આપણે આવતીકાલે જોઈશું થેન્ક યુ વિદ્યાર્થી ભાઈઓ